નરેશ હતા જેમની ખૂબ હું દીવાનો છું, જેમના લીધે જ મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. ફર્સ્ટ ફર્સ્ટ બ્લોગ હોય તો અમારો નરેશ હતાનો માનો છે. તો કંઈ નહીં, ચેનલમાં જ રહેજો, વિડીયોમાં રહેજો. થેન્ક યુ. તમે ક્યાં આવો છો? મને શર્માવામાં તમારો પ્રેમ ભાવ છે બહુ મોટી વાત છે. ના છોકરા ને હું કમને બીવરાવો છો પોપટભાઈ. હે, હું નામ છે, અમારા ફ્રેન્ડ આવી ગયા છે બાલાતાના. બાલાતા બહુ ખીજાય ને મને એના માટે. હું નામ છે, અહીંયા નામ કે પેલા હાજરા બાલાતા. હું નામ છે તારું? બોલ નામ. બોલ લે, બોલ બોલ નકર અહીંયા રાખી હું. એને મુકતા જાવ અહીંયા. બાલાતા ની બીક લાગે? હે, બાલાતા ની બીક લાગે? બીક તો લાગે ને, એને ખબર છે બોલા ને મારે છે એટલે કે મને મારે. તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને આટલો માન આપ્યો છે, તમે ખૂબ ખૂબ મારો. કેવું લાગી રહ્યું છે આજે તમને? મને ખૂબ આનંદ થાય છે. અહીંયા એક સામાન્ય એક તકલીફ લઈને આવ્યો હતો આશ્રમમાં, જેને દૂર કરવા માટે ઘણા બધા વ્યક્તિઓએ મહેનત કરી છે, ઘણી સાથ સહકાર આપ્યો છે, આજે બોલતો ચાલતો કરી દીધો છે, અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું હસતો રહું છું. હસતો ચહેરો બધાને ગમે, દુઃખ તો બધાને આવે, પણ એક રડીને પછી હસવા તો જરૂરી છે. ને ભૂખ લાગશે તો જમવું પડશે, ને ભૂખ ન હોય તો ભૂખ્યું રહેવું પડશે. જય શ્રી, જય શ્રી રામ. એક ગુજરાતીમાં મેસેજ આપવો હોય તો હું આપી શકીએ આપણે લોકોને? મૃત્યુ એક સત્ય છે, જયારે આવે ત્યારે બધાએ. અમે તમારી નોંધ લઈ છે સોશિયલ મીડિયા આશ્રમમાં, અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. 4-5 દિવસ પછી મને પેલા કરતા ખુબ સારું છે. કેવું આ બધા લોકો તમને આવભાવ આવભાવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શુભ સવાર, વેલા સવારના 7 વાગી ગયા છે, અને હવે અમે જઈએ છીએ ભુજ ની સવારી. નાઈ ધોઈ લીધા, ફ્રેશ થઈ ગયા. વચ્ચે પોપટભાઈ પણ છે, તો જઈએ છીએ. તો જઈએ છીએ, બાલાતા બેઠા છે અહીંયા. બધા જ પ્રભુજીએ સા પાણી પી લીધા છે. આ છે અમારે શંકરભાઈ. હાલો સુનિલભાઈ, કેસે હો? હા, મેરા 200 રૂપિયા દો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ કશે છે? હા, ગુડ ખાયેગા? ગુડ ગાંવ જાને? કબ? પરસો જા રહ્યો? કિસમે જા રહ્યો? ટ્રેન છે, બસ મેં? ટ્રેન છે જાતે. ઓર તો એ અમારે સુનિલભાઈ ઓર ગાડી હો ગઈ તૈયાર, દેખ સકતે હો આપ. ઓર દોસ્તો, પોપટભાઈ અમારે બીચ આ ગયે. ઇધર ઇધર રુકો. હા, પર કઈક સામાન તો મૂકવા દે. ઓર અભી વો સામાન રખ રહે, સામાન રખ રહે હે. ઓર હે, મજા આવે પોપટભાઈ દોસ્તો.
તમે તો એને સોશિયલ મીડિયા માધ્યમ ડોન્ટ વાગ્યું છે, તમે તો સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળતા હશો પોપટભાઈ આહિરને. જે હું તો લાઈવ નિહાળું, હા હું તો, મને તો ભગવાને ખાસ મોકો આપ્યો છે, હું મારા શું કહેવાય કે આત્માને લકી સમજુ કે દિવસ રાત મારે પોપટ બહાર રહેવાનું હતું હોય છે. તો હું ભગવાનને ખૂબ થેન્ક યુ કહું છું, આભાર માનું છું વિશ્વમાં જે અદ્રશ્ય શક્તિ કામ કરે છે એવા, કે આવા સારા વ્યક્તિ સાથે મિત્રતા, કૃષ્ણ સુદામા જેવી મિત્રતા છે, અને બાલાભાઈ પણ આપણી વચ્ચે છે, બાલુભાઈ બાબલુ. આજે થોડુંક એનું મગજ તપેલું છે. તો બાલુભાઈ શું કહેશો ભાઈ? બોલો બોલો. ગુડ મોર્નિંગ. આંખો કેમ ખુલતી ના તમારી? નહીં બસ થઈ રહ્યું, સવાર સડે છે, રાતે બગતા થઈ વાત સાંભળી મેં. ભગવાન કોને છે મને ખબર છે. કોને સાહેબ? બીજો કોઈ નથી. હા કેટલું હે? હા ગુડ મોર્નિંગ દોસ્તો. આંખો તો ખોલો પહેલા. આંખો ને ખુલે. હાલો જો રેડી. હા હવે હા સુજો. હા હા ગુડ મોર્નિંગ. અમે જઈ છી, હાંસવીને રેજો ભાઈ, અને શાંતિથી ગાડી આંખજો. બરોબર. અને કોઈ રસ્તે કોઈ અરે વાતતા બોલતા નહીં. વાહ નકર અમે બાજી બોલીએ, અમે જ બી છી માર ખાવાથી. સારું હાંસવીને પોગી જજો. અને ચાંદનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ તો સારું જ છે, પણ હવે એના હાજરી આપીને વયા છો ને. ભલું સરસ સરસ હાંસવીને રેજો. મારા વાલા હવે તમે માર ખાતા વિના જાવ. महावीर जब नाम सुना नाते रोग हरे सब पीड़ा जबत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे महाप्रभु जन ज्ञान जोला सब पर राम तपस्वी राजा तिनके काज बल साजा और मनोरथ जो कोई लावे सो यमित जीवन प्रभा चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे अतुल निकंदन राम दुलार अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता. તો આ છે અમારે સુનિલભાઈ, જે રોજે સવારમાં હનુમાન ચાલીસા અને એક આરતી ગાતા હોય છે, અને ડેલીનું કામ છે એનું, નાહી ધો અને એવી રીતે બેસી જાય અને આરતી ગાય છે. તો કન્ટિન્યુ વિડીયો તો તમારા ગ્રુપમાં શેર કરો. અને આ પોપટભાઈ કંઈક આપણને મેસેજ આપવા માંગે. એક મેસેજ છે કે આજે સોશિયલ મીડિયા આશ્રમ માટે એક બેન છે જે અત્યારે એમના પાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણને આજે આખા દિવસનું જમવાનું એ માટે સપોર્ટ કરી રહ્યા છે, જેમના પપ્પાનું નામ છે વિનુભાઈ ગોરધનભાઈ લાખાણી. અને બેન અત્યારે જોકે બહાર રહી રહ્યા છે, પણ એમની એવી ઈચ્છા છે કે સોશિયલ મીડિયા આશ્રમમાં જેટલા પણ લોકો રહી રહ્યા છે શાંતિથી જમી શકે, તો 3 ટાઈમ માટેનું જમવાનું આજે બેનના પપ્પાની નિમિત્તે આજે કરવામાં આવી રહ્યું છે. તો થેન્ક યુ સો મચ બેન. આજે બેનનું નામ પણ હું તમને જણાવી દઉં છું. બેનનું નામ છે કાજલબેન હિરપરા, અને એમના પપ્પાના નિમિત્તે આજે અહીં આખા દિવસનું જમવાનું રાખવામાં આવ્યું છે. તો થેન્ક યુ સો મચ કાજલબેન અને તમારા પૂરા પરિવારને, કે આજે તમારા લોકોના સપોર્ટથી કંઈક કોકના પેટમાં અનાજ જઈ રહ્યું છે ને એમને શાંતિ મળી રહી છે. બસ આવી રીતે દરેક લોકો સપોર્ટ આપે. બીજું તો નરેશભાઈ વધારે અપડેટ આપશે. વાહ તો બસ કાજલબેનને ફરી વખત એક થેન્ક યુ વેરી મચ, કે બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને જે નિરાધાર નિસહાય લોકો છે, બિનવાર છે લોકો છે, એના માટે આશ્રમ બની રહ્યો છે. તો તમે જે પણ તમારી યથાશક્તિ પ્રમાણે કાંઈ પણ યોગદાન કરવા માગતા હોય તો અવશ્ય આપણી હેલ્પલાઈન ઉપર કોન્ટેક્ટ કરો, ત્યાંથી તમને બધી ડિટેલ મળશે, જે પણ હશે એની માહિતી મળશે. તો કન્ટિન્યુ વિડીયો જોવો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો. આપણે ભુજની સવારી કરવાની છે, તો બહુ બધું ડિસ્ટન્સ છે આશ્રમથી, 500 કિલોમીટર 700 કિલોમીટર જવું. તો વિડીયો જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર. ઓર દોસ્તો અમારે બીસ ધમભાઈ આ ગયે હે ધમુ ના કેવું આધ્યાત્મક ની સાથે જોડાયેલા વ્યક્તિ છે. એના મ્યુઝિક ભજનો સાંભળશો ને તમે, તો તમે દીવાના થઈ જશો. સાંભળશું. અને એમની યુટ્યુબ ચેનલ છે અમિતભાઈ ધોરડા, બરોબર. એટલે મને ડ તો ખબર હતી, હું ડોબરિયા હું. અમિતભાઈ ધોરડા ગુજરાતના જેટલા પણ લોકો જોવે છે, બસ એટલું નિવેદન કરું છું કે ભાઈના ભજનો સાંભળો. અને જે આ ઉંમરમાં જે અમે જે કામ કરીએ છીએ અને લોકોને ઇન્સ્પિરેશન આપીએ છીએ, ભાઈ ભજનની એક આધ્યાત્મિકતાને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી એ ભાઈના ભજનમાં એમના રસની અંદર તમને જોવા મળશે. ખૂબ જ સરસ અંશી વાણી એમના યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. બાકી તમારા ધમભાઈ છે,
નાની દુનિયામાં મોટું નામ ધમુ પછી તો ભૂલાય જ મને ઓફિશિયલ આઈડી તો મિસ્ટર ધમુ 09 આપડા નરેશ હતા જેમની ખૂબ હું દીવાનો છું જેમના લીધે જ મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ફર્સ્ટ બ્લોગ હોય તો અમારો નરેશ આતાનો માનો છે તો કઈ નહીં ચેનલમાં જ રહેજો વિડીયોમાં રહેજો થેન્ક યુ અમારો બ્લોગ ક્યારેક તમારી ચેનલમાં કયો લોકોને ક્યારેક તમને એવું લાગતું હોય તમારો રહેવા જો ને સાઈડ કાપી દે મારથી કેટલી મહેનત કરે આમ જોવો મહેનત તો કરવી પડે મહેનત વિના જીવન અધૂરું છે તમે તો રીલ બનાવો તો એ સિવાય ચાલો તો દોસ્તો હવે અમે જઈએ છીએ રાજકોટથી જામનગર જામનગર થોડુંક એવું કામ છે 2-3 મિનિટ તો ત્યાંથી પછી ડાયરેક્ટ જવાના છીએ અમે કદાચ જો દ્વારકાધીશ અમને બોલા છો તો ત્યાં ઓટો મારી લઈશું નકર પછી અમે જવાના છીએ ડાયરેક્ટ ભુજ જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો જુઓ અને તમારા ગ્રુપમાં શેર કરો અને અત્યારે વાગી જશે બપોરના સાંજના 2-3-4 વાગ્યા છે જઈએ છીએ મોટું થઈ જશે અને આપણી વચ્ચે પોપટભાઈ આહીર પણ ઉપસ્થિત છે જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે દ્વારકાધીશ ને પ્રાર્થના કરી કે પોપટભાઈ ને બધા સપોર્ટ કરતા રહીએ સન્માન જ થાય છે ખાસી વાત છે દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 8 અને આપણે જઈએ છીએ ગભરાવ માટે નીકળી ગયા છીએ કેમ કે 2-3 સ્ટેશન લીધા એટલા માટે લેટ થઈ ગયું ને અત્યારમાં અમે ગામડાના રસ્તામાંથી આંબલા અને બીજું કયું ઘણાબાલા આંબાલા અને નાથરવા એટલે જઈએ છીએ રસ્તે રસ્તો થોડોક સારો છે પણ બહુ ખરાબ છે એટલે એની કોઈ ચિંતાનો વિષય નથી આપણી સાથે પોપટભાઈ આહીર હોય ને આપણે ચિંતા કરીએ તો યોગ્ય ન કહેવાય જીવનની મુસાફરી હંમેશા કરતી રહેવી જોઈએ રોકાવા પાણી ઠેરાવા ઇન્સાનો સડ જાતા એક ઈ જગા પે સડ જાતા એટલે જીવનમાં હંમેશા મહેનત કરતી રહેવી આગળ વધતું રહેવું નવું નવું ઇમ્પ્રુવમેન્ટ જીવનમાં લાવતું રહેવું સ્થળનું એક જ સ્થળ ઉપર રહી એનું સ્થળ એક જ રહે જે સ્થળાંતર રહે એનું જીવન હંમેશને માટે સુખમય અને સ્થળાંતરિત રહે કહેવાય છે કે જીવનમાં સ્થળાંતર વિનાનો વિકાસ અશક્ય છે કોઈ પણ વસ્તુનો વિકાસ કરવા માટે સ્થળાંતરની જરૂર છે ભગવાન શ્રી કૃષ્ણની પાસેથી આપણે એક વાત શીખવી જોઈએ કે ભગવાનનો જન્મ થયો તો મથુરામાં જેલની અંદર એને સ્થળાંતર કરીને આવ્યા ક્યાં ગોકુળમાં ગોકુળને અંદર પોતાના સમયને પસાર કર્યો બાળપણને પસાર કર્યો અને પછી ત્યાંથી સ્થળાંતર કરીને પાછા ક્યાં આવ્યા મથુરામાં રાજા કંસને હરાવી મામા કંસને હરાવીને પાછા ક્યાં ગયા નથી ગયા સાંદિપની ઋષિના આશ્રમમાં શિક્ષા લેવા કે મારે જીવનને કેવી રીતે શીખવું અને જાણવું
ગુરુ ની જીવન માં ખૂબ એટલે ખૂબ શું કહેવાય છે કે પ્રાધાન્ય ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા માંથી આપણે શીખી શકીએ છીએ. સાંદીપની ઋષિ પાસેથી શિક્ષા લીધી અને શિક્ષા લીધા બાદ એ ગયા ડાયરેક્ટ યુપી ની અંદર જે આપણું મહાભારત નું યુદ્ધ થયું હતું તમને બધાને યાદ છે. નજીક શ્રી કૃષ્ણ ભગવાન નો અંતિમ જે પોતાના શ્વાસ હતા ત્યાંથી સોમનાથ દાદાના મંદિર પાસે જ એમનું એક સરસ મજાનું નામ પાલકાતીર્થ. એના જન્મ થી લઈને મરણ સુધીના એક પણ દિવસ એમનો એવો નથી રહ્યો કે સ્થળાંતર નથી રહી. આ લીલા છે અને એ લીલા માંથી આપણે માત્ર એક જ લીલા શીખવાની છે, સ્થળાંતર ની. સતત સતત સ્થળાંતર કરતા રહ્યો, જીવન તમારું ક્યારે રૂકવા ના દો. આભાર.